નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સંધ્યા શુક્લ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી ધોરણ પાંચ ગુજરાતી માધ્યમ વિષય પર્યાવરણ આપણે આજે જોઈશું પાઠ બે સાપ અને મદારી જેનો આજે આપણે પાર્ટ ટુ મીન્સ બીજો ભાગ જોઈશું આગળ આપણે જોયું કે રોશનનાથજી જે છે એ પોતાની ભાષામાં પોતાના શબ્દોમાં વાત કરે છે જો એ કહે છે કે અમે સાપના ખેલ બતાવીને પૈસા કમાતા હતા પણ અમે સાપ ને કોઈ પણ જાતની પૈસા કમાઈ શકતા હતા પરંતુ અમે ક્યારેય એવું કર્યું નથી અને કરીશું પણ નહીં કારણ કે સાપ અમારો ખજાનો છે એ સાપને પોતાની આજીવિકા માને છે જેનાથી એમનું ગુજરાન ચાલે છે તેથી તે સાપને નુકસાન પહોંચાડવા માંગતા નથી જો અમે એક પેઢીથી બીજી પેઢીને અમે તેને શું આપીએ છીએ ભેટ આપીએ છીએ અરે એમની દીકરીઓના લગ્ન થાય છે ને તો લગ્નમાં પણ એ લોકો સાપ ભેટમાં આપે છે અમારા કાલબેલિયા નૃત્યમાં પણ સાપના જેવું જ હલનચલન હોય છે એટલે આ લોકો જે નૃત્ય કરે છે જેનું નામ છે કાલબેલિયા શું હોય છે નામ એનું કાલબેલિયા અને એનામાં પણ એની જે એક્શન છે એનું જે નૃત્ય છે એમાં શું હોય છે તો કે સાપ જેવું હલનચલન હોય છે તે પોતાના દીકરાને કહે છે આર્યનાથ તારે તારા માટે અલગ જ જીવન બનાવવાનું છે તને તારા પિતા તરફથી બિન વગાડવાની ભેટ મળી છે તો તું અને તારા પિતરાઈ ભાઈ બેન તમે જે છો એ બધા બિન વગાડીને લોકોનું મનોરંજન કરી શકો છો પરંતુ તમને જે આ જ્ઞાન મળ્યું છે તમારા વડીલો તરફથી એને બરબાદ કરતા નહીં તમારા સાપ વિશેના આ જ્ઞાનની આપલે ગામ કે શહેરના બાળકો સાથે કરો એટલે કે તમે જે સાંપ વિશે જાણો છો એના દાદા આર્યનાથને કહે છે કે તમે જે સાંપ વિશે જાણો છો એને ગામ અને શહેરના લોકો સાથે એને વાતચીત કરો એમને સમજાવો જુઓ આમાં જે લોકો સંગીતના સાધનો આપેલા છે જો તમને કા દેખાશે પછી આ તાળી પાડે છે એ કા દેખાશે તમારી ભાષામાં આપણે એને બિન પણ કહીએ છીએ તો એમાં કયા કયા સંગીતના સાધનો હોય છે તો એક તો બિન હોય છે એક તુંબા હોય છે એક પ્રકારનો ડ્રમ આપણે ડ્રમ વગાડીએ છીએ ને એવું અને ખંજરી અને ઢોલ તો એમના સંગીતના સાધનો કયા કયા થયા બીન તુંબા ખંજરી અને ઢોલ તો ઢોલ સિવાયના આ જે ત્રણ સાધનો છે કયા કયા બીન તુંબા અને ડ્રમ ખંજરી આ ત્રણે શેમાંથી બનાવવામાં આવેલ છે તો સૂકી દૂધીમાંથી બનાવવામાં આવે છે સૂકી દૂધીમાંથી કયા સાધનો બનાવવામાં આવે છે તો કે બીન તુંબા અને ખંજરી તે કહે છે કે તમે લોકોને સમજાવો કે તે સાપથી ડરે નહીં અને ઝેરી સાપને ઓળખવામાં મદદ કરે એ પણ કહે છે કે તમે લોકોને સમજાવો કે સાપ તો ખેડૂતના શું છે મિત્રો છે કારણ કે ખેતરમાં જ્યારે પાક થાય છે ને તો એ પાકને કોણ ખાઈ જાય છે ઉંદર ખાઈ જાય છે અને ઉંદર ખાઈ જાય છે તો પાકનો શું થાય છે નાશ થાય છે તો એ ઉંદરને કોણ ખાઈ જાય છે સાપ ખાઈ જાય છે અને એ રીતે પાકનું નુકસાન થતું બચાવે છે માટે સાપ એ ખેડૂતના શું છે મિત્ર છે વિદ્યાર્થી મિત્રો આજે તમને આ બતાવે છે એ શું છે કાલબેલિયા નૃત્ય છે તમે ક્યારે પ્રાણીઓને મનોરંજનમાં ઉપયોગમાં લેવાતા જોયા છે ઉદાહરણ તરીકે સર્કસમાં જો બી જો બાળકો તમે સર્કસ જોવા જતા હશો ને તો ત્યાં તમને સર્કસમાં જોવા મળશે પાંજરામાં સિંહ હોય છે હાથી હોય છે વાઘ હોય છે એ તમને બતાવવામાં આવે છે પછી એમને રિંગ માસ્ટર લઈને એને એની સાથે ખેલ કરાવે છે આ ઉપરાંત રોડ પર મદારી જે ખેલ કરે છે એમાં એ સાપ લઈને આવે છે વાંદરા લઈને આવે છે માંકડા લઈને આવે છે અને પાર્કમાં પણ તમે ઘણી વખત પ્રાણીઓને જોયું છે તમે કયા કયા પ્રાણીઓના ખેલ જોયા છે તો જનરલી તમે વાંદરા સાપ અને રીછના ખેલ કદાચ તમે જોયા હશે લોકો ખેલ તમાશામાં પ્રાણીઓ સાથે કેવો વ્યવહાર કરે છે એટલે તમને જ્યારે ખબર પડે ને કે જો આ વાંદો છે ને આ ખાય છે તો તમે એના તરફ ફેંકવાની કોશિશ કરશો એ તમારા તમારી સાથે હાથ મિલાવે છે પછી નાના કૂતરા હોય તમારા ઘરમાં પાળેલા હોય તો તમે એમની સાથે કોઈ બીજું આવે તેને કે ચાલ આને હેલો કે એમ લોકો પોતે પણ આ વસ્તુ કરે છે પણ જ્યારે ખેલ તમાસા કરે છે તો ઘણા પ્રાણીઓ એ પોતે પોતાના કપડાં એને બા આપણે મનુષ્ય જેવા કપડાં પહેરાવે અને પછી એ નાચે છે અને પછી એને પૈસા લેવા માટે પણ મોકલે છે કોઈ પ્રાણીઓને ખીજવતું હતું કેવી રીતે ઘણી વખત નાના છોકરાઓ જે હોય છે એમની સાથે મસ્તી કરે છે અને એમને હેરાન કરે છે ખેલ જોયા પછી તમારા મનમાં કેવા પ્રશ્નો થયા હતા તમે જ્યારે ખેલ જુઓ અને પ્રાણીઓને નચાવે છે તમને મજા આવે છે પણ પછી તમને વિચાર થતો હશે કે આનું કેવું જીવન છે કે જે ખેલવાળો મદારી અથવા સર્કસવાળો રિંગ માસ્ટર જેમ નચાવે એમ જ એને નાચવું પડે છે હવે તમે એમ વિચાર કરો કે તમે એક પ્રાણી છો અને તમને પાંજરામાં પૂરી દીધા છે તો તમને કેવો અનુભવ થશે દાખલા તરીકે તમે એમ કહો છો કે હું ડરું છું કયા ટાઈમે ડરો છો તમે તો કે ભાઈ મને પાંજરામાં પૂરી દીધો છે અને બહારથી કોઈ મને હેરાન કરશે અથવા એ હું એમનું કામ નહીં કરું જેમ કે મનોરંજન કરવા લઈ જાય ત્યાં એમનું કામ નહીં કરું તે મને મારશે હું ઈચ્છું છું હું શું ઈચ્છું છું કે મને એ લોકો અહીંયાથી બહાર જવા દે દાખલા તરીકે સિંહ છે તો મને જંગલમાં છૂટો મૂકી દે દુખી હોઉં છું ત્યારે મને મારા જંગલમાં રહેતા મિત્રોની યાદ આવે છે જો મને તક મળે જો મને તક મળે કે ભાઈ દરવાજા ભૂલમાંથી ખુલ્લા રહી ગયા છે તો હું અહીંયાથી જતો રહું અને મારું જ્યાં રહેઠાણ છે ત્યાં મારા સગા સંબંધી અથવા વડીલો અથવા મારા પરિવાર સાથે રહું મને તે જરાય પસંદ નથી જ્યારે લોકો મારા તરફ ગમે તેમ ખાવાનું ફેંકે છે અને મારી સામે ઇશારા કરે છે એ મને ગમતું નથી આ વસ્તુ જે છે એ પાંજરામાં પુરાયેલા સિંહની વ્યથા છે એટલે કે દુઃખ છે એના માટે ચાલો હવે પાછા આપણે સાપની વાત કરીએ તો આ દેશમાં ઘણા બધા પ્રકારના સાપ જોવા મળે છે એ ઘણા બધા સાપમાંથી માત્ર ચાર પ્રકારના સાપ ઝેરી હોય છે એમાં પહેલો નંબર આવે છે કોબરા નાગ શું નામ છે કોબરા નાગ પછી બીજા નંબર પર છે કાળોત્રો એટલે કે આ સાપ ત્રીજા નંબર છે રસેલ વાઈપર જેને આમ કહેવાય છે ખડ ચિતળ અને ચોથા નંબર પર છે સો સ્કેલ્ડ વાઇપર એટલે કે ફૂલ સાપ તો આ જે ચાર પ્રકારના સાપ બતાવ્યા છે આપણને એ ચાર પ્રકારના સાપનું નામ શું આવશે કોબરા નાક કાળોત્રો રસેલ વાઇપર અને સો સ્કેલ્ડ વાયપર સાપને બે પોલા દાંત હોય છે જ્યારે કરડે છે ત્યારે ઝેર તેના દાંત દ્વારા માણસના શરીરમાં પ્રવેશે છે સાપના કરડ્યા પછી બચવા માટેની દવા હોય છે સાપના ઝેરમાંથી જ આ દવાખા દવા બનાવવામાં આવે છે અને મોટે ભાગે આ દવા સરકારી દવાખાનામાં બનાવવામાં આવે છે સોરી સરકારી દવાખાનામાં મળે છે સાપને કેટલા દાંત હોય છે બે પોલા દાંત હોય છે અને જ્યારે સાપ કરડે છે તો એનું ઝેર જે છે એ દાંત દ્વારા મનુષ્યના શરીરમાં જાય છે સાપ આપણે જ્યારે કરડી જાય તો એનેથી બચવા માટે દવા હોય છે અને આ દવા સાપના ઝેરમાંથી જ બનાવવામાં આવે છે અને ભાગે તે ક્યાં મળે છે તો કે સરકારી દવાખાનામાં મદાઈ જેમ બીજા કયા લોકો પોતાના ગુજરાન માટે પ્રાણીઓ પર નિર્ભર છે નિર્ભર છે તો દાખલા તરીકે ખેડૂત ખેડૂત બળદ અને એનો ઉપયોગ કરીને પોતાની ખેતી કરે છે ઘેટા બકરા જે ભરવાડ લોકો ચાલે છે અને એના દૂધ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે ગાય ગાયભેસ જેવા પ્રાણીઓ પાળીને લોકો પોતાનું ગુજરાન ચલાવે છે આના સિવાય સર્કસમાં રાખતા પ્રાણીઓને લોકોને ખેલ બતાવીને પોતાનું મનોરંજન કરે છે આમ લોકો અલગ અલગ પ્રાણીઓ પાળીને પોતાનું ગુજરાન પ્રાણીઓથી ચલાવે છે આસપાસના કેટલાક વિસ્તારના લોકોને પૂછો કે એક કરતાં વધારે પ્રાણીઓ તેમના જીવન નિર્માણ માટે રાખે છે દાખલા તરીકે હા ઘોડાગાડી તો જે ઘોડાગાડીમાં આપણે બેસીએ છીએ તો એ ઘોડાને લઈને પણ એ માણસ એ ઘોડા પર પોતાનું ગુજરાન ચલાવો તમે દરિયાકિનારે ફરવા જાઓ તો ઘોડાગાડી જોવા મળશે ઊંટ ગાડી જોવા મળશે તો એ લોકો પોતાનું ગુજરાન એનાથી ચલાવે છે પછી દૂધ માટે ગાય પછી ઈંડા માટે મરઘી તો આ બધી વસ્તુ માટે આપણે પ્રાણીઓ પર આધાર રાખીએ છીએ તો મિત્રો આ તમારો પાઠ હતો સાપ અને મદારી